यीशु ख्रीस्त राजा तू छे हमारो प्रभु मुक्ति दाता हारो प्रशंसा महिमा तारा सम्मान थाओ तुझ स्तुति સપ્તાહના પ્રથમ દિવસ વિશે વાત કરીએ. આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનો, એ મહાસપ્તાહ એટલે કે પાસ્ખા પર્વનો પહેલો દિવસ એ આપણો રવિવાર. રવિવારે સવારે સૂર્યોદય પછી યરૂશાલેમમાં પ્રવેશવાની શરૂઆત કરે. કેટલાક લોકો અગાઉથી આવી જતા, પણ મોટા ભાગના ભાઈઓ બહેનો રવિવારે વહેલી સવારે યરૂશાલેમમાં પ્રવેશતા. ઈસુ તો યરૂશાલેમથી પૂર્વ દિશામાં આવેલા બેથાન્યા ગામે રાત રોકાયા છે શનિવારે, અને એટલે જેવો સૂર્યોદય થયો, રવિવાર થયો, કે હવે બેથાન્યાથી પશ્ચિમ દિશા તરફ પેલા જૈતુનો ઢોળા ચઢે છે. બેથાન્યાથી જૈતુન પર્વત ઢોળાવ 1 કિલોમીટર ચઢીએ એટલે બેથ ફતે ગામ આવે છે. આજે ઈસુ અગાઉ જે રીતે યરૂશાલેમમાં પ્રવેશતા હોય એ રીતે, પણ આજે કોઈ અસાધારણ રીતે પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એટલે પોતાના બે શિષ્યોને મોકલે છે અને ગધેડી લાવવા માટે કહે છે. આપણને ખબર છે ગધેડો ભારવાહક પશુ છે. ગધેડી સામાન્ય રીતે બચ્ચાને જન્મ આપવા માટે છે, એટલે ગધેડી ઉપર કોઈ સવાર ન થાય, અસાધારણ. અને ઈસુ આજે આ ગધેડી પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશવા ઈચ્છા વ્યક્ત કરે છે. હવે આ પહેલા ઈસુ 3 વર્ષ જાહેર જીવન જીવી ચૂક્યા છે, અને એટલે એ જાહેર જીવન દરમિયાન જે કોઈ પ્રવૃત્તિઓ કરી છે, ચમત્કારો કર્યા છે, કેટલા કાર્યો કર્યા છે, ઉપદેશ આપ્યા છે, શિક્ષણ આપ્યું છે, આ બધી પ્રવૃત્તિઓ પ્રભુનો માનવ જાત પરનો પ્રેમ જ વ્યક્ત કરે છે. એટલે આખી માનવ જાતે અને ખાસ કરીને ઇઝરાયલમાં વસતી એ માનવ જાતે આ પ્રભુના પ્રેમનો 3 વર્ષ માટે રૂબરૂ ઊંડો અનુભવ કર્યો. કોઈકને રોગ મુક્તિ મળી તો કોઈકને ભોજન મળ્યું, કોઈકને
અશુદ્ધ આત્માનો વળગાડમાંથી બચાવ થયો તો કોઈકને શિક્ષણ મળ્યું, કોઈકે ઉપદેશ સાંભળ્યો તો કોઈકના ઘરમાં જીવત દાન. કયું એવું ઘર હતું કે જેને આ પ્રભુના પ્રેમનો, આ ઈસુ દ્વારા ઉમળના થયો હતો અને એટલે ઈસુનું નામ જાણીતું અને ઈસુનું કામ જાણીતું. આજે જો ઈસુ યરૂશલેમમાં અસાધારણ રીતે વ્યક્ત પ્રવેશવા પ્રયત્ન કરે છે, ઈચ્છા વ્યક્ત કરે છે, તો આ ભક્તો પણ આજે ઈસુને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા કોઈ પ્રવૃત્તિ કરે છે. અને એને આપણે કહ્યો ધારપત્રનો વ્યવહાર, કારણ કે જેવા ઈસુ બેથફગે ગામમાં ગધેડી પર બેઠા, કે ગધેડીને પછી દોરવામાં આવી પશ્ચિમ તરફ 2 કિલોમીટર અંતરે આવેલા યરૂશલેમ શહેર તરફ, એ જૈતુન પર્વતનો ઢોળા ઉતરવાનો, કિદ્રોનની ખીણમાં પ્રવેશવાનો, વળી પાછો ઢોળા ચડવાનો સિયોન પર્વતનો, અને એ પર્વતની ટોચો પર યરૂશલેમ શહેર. હવે આ યરૂશલેમ શહેરમાં પ્રવેશ પહેલા એ 2 કિલોમીટરના રસ્તા ઉપર વસ્ત્રો અને કપડા અને પાથરના પાથરવામાં આવે છે, જેના પરથી ઈસુ પેલી ગધેડી પર સવાર થઈને જશે. હાથમાં ડાકલો પકડે છે, જેતુના વૃક્ષોની, ખજૂરની, તાળની, નારિયેળની, અને ઈસુનું સ્વાગત કરે છે. હવે ઈસુ કંઈક અસાધારણ કરે છે, પણ એ તો ભૂતકાળમાં ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા પૈગંબર જખરિયાએ આની આગાહી કરી હતી. ઓ યરૂશલેમ, જો હરખ તારો શાંતિનો રાજા આવી રહ્યો છે, જે શાંતિ લાવશે, આતંક નહીં, જે પ્રેમ લાવશે, અને એ નમ્ર વેશે ગધેડી પર સવાર થઈને આવી રહ્યો છે. આ ભક્તો બાઇબલથી માહિર, બાઇબલથી જાણીતા, અને એટલે જ્યારે ઈસુ આ ગધેડી પર સવાર થઈને આવે છે, બસ ખબર પડી ગઈ કે આ તો પૈગંબર જખરિયાની જે આગાહી હતી આજે પૂર્ણ થાય છે. અને એટલે હવે એ રાજા પ્રત્યે પોતાનો પ્રેમ પ્રતિસાદ વ્યક્ત કરવો છે. એટલે જે કંઈ સૂચ્યું એ એમણે કરવા માંડ્યું છે. જય જયકાર તો પોકારે જ છે, અને કેવા જય જયકાર, આ તો પ્રભુને નામે પધારનાર છે. એમને પછીથી સમજાશે કે આ તો પ્રભુ પોતે છે. આપણે તો જાણીએ છીએ કે ઈસુ તો પ્રભુ છે, એટલે ખરેખર તો તેઓ પ્રભુનું સ્વાગત કરી રહ્યા છે યરૂશલેમ નગરીમાં. એટલે આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે પ્રભુના પ્રેમની ઉજવણી કરીએ છીએ, તો સાથે સાથ માનવ જાત પ્રભુના પ્રેમનું પ્રત્યુત્તર વાળે છે એની પણ ઉજવણી કરીએ છીએ. અને આજે આપણે જોઈએ છીએ કે આપણા ભાઈઓ બહેનો ઈસવીસન 33માં ઈસુ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે, હાથમાં ગાળખા પકડીને રસ્તા પર પાથરના પાથરીને મુખે જય જયકાર પોકારીને ઈશ્વરની સ્તુતિ ઉચ્ચારીને. આપણે પણ આ મહાસપ્તાહના પહેલા દિવસમાં પ્રવેશીએ છીએ, અને એ દિવસની આપણી પ્રવૃત્તિ એ માત્ર પ્રભુ પ્રત્યેનો આપણો પ્રેમ વ્યક્ત કરવો છે, આપણે પ્રતિસાદ આપવો છે, આપણે પ્રભુને નામે પધારનારને, આમંત્રિતને આપણે સ્વાગતથી, નાચ ગાનથી અને સ્તુતિથી વધારી લેવા છે. પણ એ યરૂશલેમ કયું? એ યરૂશલેમ એ મારું હૃદય.
એ યરૂશાલેમ એ મારું જીવન, એ યરૂશાલેમ એ મારું કુટુંબ, એ યરૂશાલેમ એ મારું ફળિયું, એ યરૂશાલેમ એ મારું રાજ્ય, મારો દેશ, મારી માનવજાત. આ ઈસુ આવી રહ્યા છે, કેવું સ્વાગત કરીશું. પેલા ભાઈઓ બહેનોએ તો વસ્ત્રો પાથર્યા, દાળખા પકડ્યા, સ્તુતિ ઉચ્ચારી. હું શું કરીશ, હું શું કરીશ? પહેલામાં પહેલું તો માફી માંગીશ, મારું હૃદય એમના સ્વાગત માટે જો અયોગ્ય હોય તો એને સુયોગ્ય કરવા સૌથી પહેલા માફી માંગીશ. પ્રભુ, મારું અંતર શુદ્ધ કરો કે જેથી તમે આ અંતરમાં પ્રવેશી શકો. મારા કુટુંબમાં કંઈ ઠીકઠાક ન હોય, મારા કુટુંબમાં મારે પણ બનાવ હોય, કદાચ મારા પતિ સાથે, મારી પત્ની સાથે, મારા દીકરા સાથે, મારી દીકરી સાથે, મારા ભાઈ સાથે, મારી બહેન સાથે, તો આ મારે ઠીકઠાક કરવું પડે. આ પરિવારને, આ ઈસુને પધારવા લાયક બનાવવું પડે. આપણે પ્રભુ ઈસુને અંતરમાં લેતા પહેલા પ્રાર્થના કરીએ છીએ, આપ મારે આગળ પધારો. હે પ્રભુ, એ પુણ્ય મારા નથી, કારણ આપણે જાણીએ છીએ કે આપણે પાપીઓ છીએ. એટલે મહાસપ્તાહના પહેલા દિવસે પ્રભુ ઈસુનું સ્વાગત કરવા માટે પહેલો પ્રેમ વ્યક્ત કરીએ, માફી માંગીને આપણા અંતરને શુદ્ધ કરીએ, અને આપણા કુટુંબમાં પરસ્પરને જો માફ કરી શકીએ, એકબીજાને સમજી શકીએ, તો એકબીજાની સાથે પીળી છૂટી વાત કરી શકીએ, તો આપણું પરિવાર છે, એમાં શરમ શાની, એમાં ભીખ શાની? ત્યાં કોઈ ન્યાયાધીશ નથી, ત્યાં કોઈ શિક્ષા કરનાર નથી. એ તો મારા પતિ છે, એ તો મારી પત્ની છે, એ તો મારો ચિરંજીવી છે, એ તો મારી ચિરંજીવી છે, એ મારા પપ્પા છે, મારી મમ્મી છે. આ પહેલી રીત. બીજી રીત, હું કદાચ સાધન સંપન્ન છું, મારી પાસે સગવડ છે, પણ કદાચ મારા પડોશમાં, મારી આજુબાજુમાં એવા કેટલા છે કે જેમને મને જેટલું મળ્યું છે એટલું નથી મળ્યું. હા, મારી મહેનતનું છે, હા, મેં ખૂબ ખૂબ કોશિશ કરી છે, વાત સાચી, પણ પ્રભુના આ તમારા પ્રત્યેના પ્રેમને હવે તમારે પ્રત્યુત્તર આપવો જોઈએ, મારે પ્રત્યુત્તર આપવો જોઈએ. અને એટલે અંગ્રેજીમાં કહેવાય શેરિંગ. હું નથી કહેતો સેક્રિફાઈસિંગ, શેરિંગ. એટલે મારી પાસે આટલું છે, આટલામાંથી આટલું, તમારું આટલું મારું, વેચીને ખાવાની વૃત્તિ. બલિદાન તો આપીશું, આપણે વાત કરીશું, પણ અત્યારે તો બીજી રીત આ પ્રેમનો પ્રતિસાદ આપવાની, અને એ છે શેરિંગ. મારી પડોશ પડોશમાં શેરિંગ કરો, મારા પરિવારના સભ્યો સાથે શેરિંગ કરો. હવે માત્ર ભૌતિક બાબતની જ વાત નથી, ભૌતિક બાબત તો શેરિંગ કરવી ભૂસેલી છે. મારી પાસે બે ચોપડી છે, ભાઈની પાસે નથી આપી દીધી મારી ચોપડી. મારી પાસે ત્રણ શર્ટ છે, ભાઈની પાસે નથી આપી દીધું મારું શર્ટ. અંતરનું શેરિંગ, મારી અંતરની મૂંઝવણ, મારા અંતરનો આનંદ, મારા અંતરની મહત્વકાંક્ષા જો હું શેર કરી શકું, એક ચિરંજીવી તરીકે મારા પપ્પા સાથે, મારી મમ્મી સાથે શેર કરું, મારા સ્વપ્ન, મારું ભવિષ્ય, મારા બધા પ્રકારના મિત્રો, મારી બધી સોર એમની સાથે શેરિંગ કરું, મમ્મી પપ્પાને કેટલો વિશ્વાસ જાગશે, કેટલો આનંદ થશે, અને એ પરિવાર ખરેખર પ્રેમમાં ઘરાફૂટ થઈ જશે. ઈસુ રાજાની સવારી યરૂશલેમ જાય, ઈસુ રાજાની સવારી મારા પરિવારમાં પધરાય. પણ એ માટે પેલા ભાઈઓ, પેલી બહેનોએ જે રીતે ઉત્સાહથી, ઉમંગથી ઈસુનું સ્વાગત કર્યું, આજે મારે સ્વાગત કરવું છે.
મારા એક હાથમાં મારું પસ્તાવો અને મારા બીજા હાથમાં મારું શહેરી બસ આ લઈને મારે મારા પ્રભુનું સ્વાગત કરવું છે. ઈસુ રાજા પધારો, આવો અને મારા અંતરમાં તમારું મહાસત્તા ઉજવો, મારા પરિવારમાં તમારું મહાસત્તા તમારું પાસ્કા પર્વ ઉજવો, મારું તારણ થઈ જશે. ગાઓ કીર્તન અમરાજાના ગા.